गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम सेक्शन संस्कृत में आप सब स्वागत है। विद्यार्थी मित्रों, आज आप अंग्रेजी विषय सीखवानो छे ने, तो अंग्रेजी विषय में आप अत्यार सुधी क्या सुधी सीखा था? कानो मात्रा वाला नाम होता एना स्पेलिंग बनावता सीखा था ने, तो हवे आज आप शू सीखवानो छे? कानो अने बे मात्रा वाला शब्दों, बराबर देखाय छे ने अहींया बधाने? कानो बे मात्रा वाला शब्दों जे छे એના આપણે સ્પેલિંગ બનાવતા શીખવાનું છે। તો કાનો બે માત્રાવાળા સ્પેલિંગ બનાવવા માટે આપણે પહેલા એ જાણવું પડશે કે કાનો બે માત્રા હોય તો એના માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા જોઈએ, આપણે કોઈપણ જગ્યાએ ઔ લખેલું હોય, ઔ અથવા કોઈપણ મૂળાક્ષર હોય એને કાનો અને બે માત્રા લાગે, ઔ લખેલું હોય અથવા કાનો અને બે માત્રા લાગે તો એના માટે આપણે, મેં અગાઉ જણાવ્યું હતું એ રીતે, એ અને યુનો ઉપયોગ કરીએ છીએ। શાનો ઉપયોગ કરીએ છીએ? એ અને યુનો, એ યુ એટલે ઔ। આમ પણ તમે જુઓ તો ઔ બોલો એમાં શું સંભળાય છે? અ અને ઉ, અ અને ઉ બંને સંભળાય, એટલે અ નો એ અને ઉ નો યુ, એટલે ઔ સંભળાય છે ને આ રીતે। એટલા માટે અ નો અને કાનો બે માત્રા ઔ હોય તો એના એ અને યુ લાગે, સમજાય છે? ખાલી ઔ લખેલું હોય તો એ યુ જ લાગે, અને કોઈ પણ મૂળાક્ષરને કાનો કે માત્રા હોય તો એ મૂળાક્ષરનો જે લેટર થતો હોય એ અને સાથે એ યુ લાગે। હવે આપણે આગળ અમુક નામો શીખીએ છીએ, તો અહીંયા બધા ધ્યાન દેશે। ચાલો, પહેલું નામ છે એમાં ભૌમિક। તો ભૌમિકનો સ્પેલિંગ બનાવવા માટે આપણી પાસે પહેલાં છે ભ। તો ભનો શું થાય છે? ભનો બી એચ થાય, થાય ને? તો ભનો બી એચ થાય તો એના માટે આપણે પહેલા બી ને કેપિટલ કરશું ખાલી, કારણ કે નામનો પહેલો અક્ષર કેવો હોય? કેપિટલ, એટલે બી કેપિટલ કરીશું અને એચ છે એ સ્મોલ રાખીશું। પહેલો અક્ષર એક જ કેપિટલ હોય એટલે બી એચ થાય ભનો, પણ એમાંથી બી કેપિટલ અને એચ સ્મોલ, એટલે કે બીજી એબીસીનો। પછી ભને કાનો ને બે માત્રા છે તો કાનો બે માત્રા માટે આપણે એ યુનો ઉપયોગ કરીએ છીએ, એટલે અહીંયા આપણે એ અને યુ બંને લખીશું પણ એ સ્મોલ લેટર લખીશું, બરાબર ને? એટલે ભૌ। પછી મ છે તો મ નો શું થાય? એમ, તો એમ આપણે સ્મોલ લેટર એમ લખીશું। ચાલો, આ સ્મોલ લેટર એમ। પછી એને રસ્વઈ છે તો રસ્વઈ માટે આપણે શેનો ઉપયોગ કરીશું? આઈ નો, યાદ છે ને કે ભૂલી ગયા? હા, રસ્વઈ માટે આઈ। અને પછી છે ક, તો ક નો શું થાય? કે, તો ક નો આપણે અહીંયા કે લખીશું અને એ પણ સ્મોલ લેટર। હવે તમે લખો કયો જોઈએ મને કે આ ક નો કે આપણે લખ્યો તો એને એ લગાડવો પડશે કે નહીં લગાડવો પડે? નહીં લગાડવો પડે, શું કામ? કારણ કે ભલે એ આખો છે એને બીજું કશું લાગેલું નથી, પણ છેલ્લે હોવાના કારણે આપણે એને એ લગાડવો પડતો નથી, યાદ છે ને? આ બધી વસ્તુઓ યાદ રાખવાની છે આપણે। ત્યારબાદ આપણે બીજું નામ જોઈએ, નામ છે ભૌતિક। તો ભૌતિકનો સ્પેલિંગ બનાવવા માટે આપણે આની જેમ જ પહેલાં ભનો બી એચ થશે, એમાંથી આપણે બી કેપિટલ લખશું અને એચ લખશું સ્મોલ લેટર, એટલે ભ થયો। કાનો બે માત્રા માટે આપણે એ યુનો ઉપયોગ કરીશું, એટલે એ અને યુ, એટલે ભૌ। પછી તી છે તો તીમાં ત નો શું થાય? ટી થાય ને, એટલે અહીંયા આપણે ટી લખીશું ને પણ સ્મોલ લેટર, અને રસોઈ માટે આપણે આની જેમ જ આઈ નો ઉપયોગ કરીશું, એ પણ સ્મોલ લેટર લખીશું। અને પછી છે ક, તો ક નો શું થાય છે? કે થાય છે ને, તો આપણે અહીં કે લખીશું ને એ પણ સ્મોલ લેટર લખીશું, ભૌતિક, બરાબર? આ ભૌતિકનો સ્પેલિંગ થયો। હવે આપણે આગળ ત્રીજું એક નામ જોઈએ, નામ છે સૌરવ। સૌરવ નામ છે તો એના માટે આપણે પહેલાં તો સસલાનો સ છે તો સસલાનો સ નો શું થાય? ખાલી એસ જ થાય, બરાબર ને? શરણાઈનો કે સત્કર્ણનો હોય તો એસ અને એચ થાય, પણ સસલાનો સ છે એટલે ખાલી એસ જ થાય અને એસ આપણે કેપિટલ લખીશું, કારણ કે નામનો પહેલો અક્ષર કેપિટલ આવે। પછી એને કાનો અને બે માત્રા છે તો એના માટે આપણે એ યુનો ઉપયોગ કરીશું, એ અને યુ એ આપણે સ્મોલ લેટર લખીશું, બરાબર? સૌ। પછી ર છે તો ર નો શું થાય? આર થાય ને, તો ર નો આપણે અહીંયા આર લખીશું, ર નો આર અને એ પણ સ્મોલ લેટર। હવે કેવું જોઈએ કે આ ર છે એનો આપણે આર
કશું જ લાગેલું નથી, જો કાનમાં માત્ર સ્વેદિત થયું કશું જ લાગેલું નથી, આખો છે અને વચ્ચે આવે છે, એટલા માટે આપણે એને એ લગાડવું પડે. અહીંયા એ લખીએ છીએ સૌ ર અને વ નો શું થશે વી થાય ને, એટલે આપણે અહીંયા વી લખીશું ને એ પણ સ્મોલ લેટર લખીશું, એટલે સૌ ર વ. હવે આ વ ને આપણે એ લગાડવો પડશે, નહીં લગાડવો પડે, વ પણ રની જેમ આખો જ છે, એને બીજું કશું લાગેલું પણ નથી, પણ છેલ્લે છે એટલે આપણે એને એ લગાડવાની જરૂર પડતી નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આમ આપણે આ જે સ્પેલિંગ બનાવીએ આપણે ફરીથી રીડ કરીએ. ચલો, ભૌમિકનો સ્પેલિંગ થાય છે બી એચ એ યુ એમ આઈ કે, ભૌમિક. એવી રીતે ભૌતિકનો સ્પેલિંગ બી એચ એ યુ ટી આઈ કે, એટલે ભૌતિક. અને સૌરવનો સ્પેલિંગ થાય છે એસ એ યુ આર એ વી, સૌરવ. આ ત્રણેય સ્પેલિંગ મેં તમને બનાવતા શીખવ્યા છે, એના ઉપરથી હવે તમારે અહીંયા આપેલા જે નામ છે હું એક વખત બોલી દઉં છું, કૌશલ, સૌરભ, ગૌતમ, નૌતમ, ગૌરવ, મૌલિક, મૌની, મૌલિકા, પૌલવી, મૌસમ, ગૌરી અને ગૌતમી. આટલા નામના તમારે લોકોને સ્પેલિંગ બનાવવાના છે. શાનો ઉપયોગ થશે આમાં? એ યુનો. બે કાનો અને બે માત્રા આવે ત્યારે એ યુનો ઉપયોગ કરવાનો, અને બાકી આગળ તો રસ્વઈ દીર્ઘ જે છે એનું તો તમે શીખી જ ગયા છો કે શું થાય એ યાદ રાખવાનું. અને આ બધાના સ્પેલિંગ તમારે લોકોને તમારી અંગ્રેજીની બાકી બુક છે ને એમાં એક વખત સરસ અક્ષરે અને એ પણ ફોર લાઇન મેથડ પ્રમાણે લખવાના છે. લખશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.